ബോധി സ്മിതരുചിർപൂർണേന്ദുവദന പ്രഫുല്ലംബോജന്മദ്രസോഭാക്ഷിയുഗല കൃപാപാരാവാര ശ്രിതസകലജീവാതിസുഖദോ മഹാശ്രേയോ മൂർത്തി ജയതി സഹി നാരായണ മുനി വർണിവേശരമണീയദർശനം മന്ദഹാസരുചിരാജ്ഞനാംബുജം പൂജിതം സുരനരോത്തമേരമുദാ ധർമ്മനന്ദനമഹം വിചിന്തയേ. ഓം അവതാരിണേ ശ്രീ സ്വാമിനാരായണായ നമോ നമ. ഓം ശ്രീ ഹരികൃഷ്ണായ നമോ നമ. ഓം ശ്രീ പൂർണപുരുഷോത്തമായ നമോ നമ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય. બધાય વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ગઢડા અંત્ય પ્રકરણનું 32મું વચનામૃત ચાલે છે. સંવત 1885ની સાલ મહાસુદી પંચમીને દિવસ ભગવાન શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં આથમને દ્વારા ઉડાની ઓસરી ઉપર વિરાજમાન છે. સર્વ શ્વેત વસ્ત્રો ભગવાને ધારણ કર્યા છે. સંતો ભગવાનની પાસે વસંતના પદ ગાય છે. વસંતના પદ કહેતા વસંત રાગના પદ ગાય છે. મહારાજે સંતોને કીધું કીર્તન રાખો. મુક્તાનંદ સ્વામી આદિક સંતોને મહારાજે એમ કીધું, વિષયાવી નિવર્તનતે નિરાહારસ્ય દેહિનઃ, એ શ્લોકનો રામાનો જ ભાષ્ય સહિત અર્થ કરો. ત્યારે સંતો એનો અર્થ કર્યો. જે ગઈકાલ આપણે સાંભળ્યું હતું કે જે શ્લોકનો અર્થ એવો થાય છે કે વિષયોનો નિષેધ કરવાથી, ઇન્દ્રિયોને વિષયોમાંથી પાછી ખેંચી લેવાથી, જીવની અંદર પડેલો જે રસ છે, વિષયો તરફનું ખેંચાણ છે, એ ટળી જતું નથી. એ ત્યારે જ ટળે છે, રસવર્જમ રસોપ્યશ્ય પરમ દ્રષ્ટવા નિવર્તતે. પર સ્વરૂપ એવું પોતાનું આત્મ સ્વરૂપ અને આત્માથી પર એવા પરમાત્મા, એનું જ્યારે જીવને સંમિલન થાય છે, જીવ જ્યારે એ પરમાત્માના રૂપને ચાખે છે, એના સ્વાદને ચાખે છે, એને જોવે છે, ત્યારે એને રસની નિવૃત્તિ થાય છે. મને ગઈકાલ આસિદ્ધ ભગતે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું હતું. ઉપર અમે બેઠા એટલે એને દ્રષ્ટાંત આપ્યું ને મને બહુ ગમી ગયું. મને કે સ્વામી, છાનનો પેલો પોદળો હોય ગાય ભેંસનો, બહુ સરસ એને દ્રષ્ટાંત આપ્યું, જે મગજમાં ઉતરી જાય. એ કે સુકાઈ ગયો હોય, આમ સુકાયેલો હોય, પણ એને અંદર આમ સળી ભોકાવો તો અંદર લીલું હોય. બસ એવું જ છે. એ શ્લોકને વિષયાવી નિવર્તનતે નિરારસ્ય દેહીન જ એવું જ છે કે બહારથી એને બધો ત્યાગ કરી દીધો એટલે સુકાઈ ગયું, પણ અંદર લીલું છે. પછી પાછું એને મને આગળ એ વાત કરી, મેં કીધું ભગત હુકાઈ ગયું હોય તો, હુકાઈ ગયું હોય હલકું થઈ જાય છાનું એકદમ, તો કે સ્વામી એ હુકાઈ ગયું હોય ને તો એ ઉઠાવે તો નીચે થોડું ભીનું હોય જમીન ઉપર. મેં કીધું સરસ, બહુ સરસ દ્રષ્ટાંત ગોત્યું. એટલે હરિભક્તોનો ક્યારેક સમાગમ કરવા જેવો ખરો. એટલે તો આપણે ક્યારેક હરિભક્તોને બોલવા દઈએ કે બોલે તો ક્યારેક થોડું મળી પણ જાય. આમ તો જાજુ ના બોલવા દેવાય, દાદા ગુરુજીએ ના પાડી છે કે ગ્રહસ્થને બહુ બોલવા ના દેવું, પણ સત્સંગની વાતો ગ્રહસ્થ જોડે કરીએ તો એને થોડી સત્સંગની વાત કરવા દઈએ તો એની પાસેથી કંઈક મળે. એવું નથી કે ગ્રહસ્થ આશ્રમની અંદર, મહારાજે કહ્યું ત્યાગી ગ્રહીનો કાંઈ મેળ નથી, જેની સમજણ મોટી એ મોટો. કોઈક વાત એવી હોય જે ગ્રહસ્થ આશ્રમના ભક્ત પાસેથી ત્યાગીને શીખવા જેવી હોય,
તમારા પાસેથી આત્મનિષ્ઠા કેટલી શીખવા જેવી છે અમારે? અમારી અંદર શું આત્મનિષ્ઠા? અમને કંઈક થોડું કંઈક કે થોડું કંઈક એ થઈ ગયું હોય તો અમને એમ લાગે કે આ ખરા છે સ્વામી. અને તમારે તો કેટલી આત્મનિષ્ઠા, કેટલું સહન કરો, તો તમારા પાસેથી કેટલું બધું શીખવા જેવું છે. એટલે તમારા જીવનમાંથી ઘણું અમે શીખતા હોઈએ ડોકિયા કરી કરીને, અને ઘણું અમને જાણવા પણ મળે. એટલે બહુ સરસ ભગતે દ્રષ્ટાંત મને શીખવાડ્યું અને મને ગમ્યું કે છાનનો પોદળો સુકાઈ ગયો હોય તોય નીચે ભીનું હોય. એટલે કે બહારથી બધો ત્યાગ કરી દીધો છે પણ અંદર રસ પડ્યો છે. એ રસ ભગવાનના દર્શન કર્યા વિના, ભગવાનને પામ્યા વિના સુકાતો નથી. હવે એક આશ્ચર્યની વાત એ પણ છે, આ જો પોદળો સુકાઈ ગયો ને પછી નીચે ભીનું, ભરતજીને એવું થયું. ભરતજી તો સંપૂર્ણ આત્મ સ્વરૂપમાં લાગી ગયેલા હતા ગંડકીના કાંઠે, અને સંપૂર્ણ ભગવાનની સાથે એનું કનેક્શન થઈ ગયેલું હતું. ભરતજીને પોતાના વાળ કેટલા મોટા થઈ ગયા છે એ પણ ભાન નહોતું. ભરતજીને ખાવા પીવાનું પણ ભાન નહોતું. છતાંય પણ ક્યાંક થોડી ભીનાશ પડી હતી તો મૃગલાએ ખેંચ્યા. કોઈક રસ, સ્નેહરૂપી રસ પડ્યો તો એને જ ખેંચ્યા. ભલે દયામાંથી ઉત્પન્ન થયું પણ રસ અંદર હતો કોઈક. એટલે ગોપાળાનંદ સ્વામી પોતાની વાતોમાં બહુ વારે વારે કહે છે કે જગતના પંચ વિષયોમાંથી પોતાને રેતી જેવા લુખ્ખા કરી નાખવા. રેતી કેવી છે? સ્વામીએ બીજું કોઈ દ્રષ્ટાંત ના આપ્યું, રેતી આપી. કારણ કે રેતી એવી છે કે લુખિત થઈ જાય. ગમે એટલી ભીની રેતી હોય, થોડોક તાપ લાગે એટલે રેતી એકદમ લુખી થઈ જાય, છૂટી થઈ જાય. સ્વામી કે જગતના વિષયોમાંથી રેતી જેવા લુખ્ખા થાવ. હવે એ જે રામાનુજ ભાષ્ય સહિત સંતોએ અર્થ કર્યો છે એ શ્લોક તો એવો છે, એ શ્લોક ઉપર 5 દિવસ કથા કરીએ તો થાય, કારણ કે એ શ્લોક બહુ ઊંડાણમાં છે. પણ આપણે તો એ શ્લોક ઉપર જવું નથી, આપણે તો શ્રીજી મહારાજની વાત ઉપર જવું છે. જ્યારે સંતોએ મહારાજ આગળ એ શ્લોકની રજૂઆત એવી કરી કે મહારાજ પરમ દ્રષ્ટવા નિવર્તતે, આવો આ શ્લોકનો અર્થ થાય છે, એનું ફળ આ રીતે મળે છે, ત્યારે શ્રીજી મહારાજ હવે પોતાની ફિલોસોફી આપે છે. જે આ શ્લોક જે ગીતાજીનો છે, પરમ દ્રષ્ટવા નિવર્તતે, એનું ડેસ્ટિનેશન બહુ દૂર છે. ફક્ત પ્રશ્ન આપ્યો છે ગીતાજીના આ શ્લોકે, નિરાકરણ નથી આપ્યું, ફક્ત પ્રશ્ન અને સાવધાની આપી છે. આગળ શ્રીકૃષ્ણ અર્જુનને ઘણી બધી આ શ્લોકને અનુરૂપ ઘણા બધા ઉપાયો કહે છે, પણ જે શ્રીજી મહારાજ જે ઉપાય કહે છે એટલો સહેલો ગીતાજીમાં ઉપદેશ નથી. આ શ્લોક એ શ્રીકૃષ્ણ નારાયણે પ્રશ્ન તરીકે રજૂ કર્યો છે અને સાવધાની તરીકે. એના જવાબો ઘણી રીતે આપ્યા છે, પણ મહારાજ બહુ સરસ જવાબ આપે છે. જે આ જવાબ ઉપરથી આપણને લાગે કે શ્રીજી મહારાજ સર્વોપરી ભગવાન છે. બીજા શાસ્ત્રોના જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નો ઉપર શ્રીજી મહારાજે બહુ સરળતાથી સમાધાન આપ્યું છે. હાવ ગામડાનો માણસ હોય એને ઇન્દ્રિયો અંતકરણ કેદી ખબર પડે, પણ ભગવાન સ્વામિનારાયણને ત્યાં ગમે એવો ડોસો અભણ હોય ને તો એને ઇન્દ્રિયો અંતકરણ ખબર પડે. આ વચનાવતમાં સાંખ્ય અને યોગની વાતો લખી છે. આ સાંખ્ય અને યોગની વાતો સામાન્ય વ્યક્તિ કેદી સાંખ્યને યોગ શબ્દ સાંભળે? આ અમેરિકાની અંદર તમે ધંધા બિઝનેસો કરવાવાળા, નોકરી કરવાવાળા સાંખ્યને યોગ તમે કેદી સાંભળો? પણ વચનામૃત જેને ખબર હોય એને સાંખ્યનું સ્વરૂપ ભલે સંપૂર્ણ નહીં, થોડી ખબર પડી જાય. સાંખ્યનો મત ખબર પડી જાય, યોગનો મત ખબર પડી જાય. એ વચનામૃત મહારાજે એવું બનાવ્યું છે. માટે ભગવાનના ભક્તોને હું તો કરબદ્ધ પ્રાર્થના કરું છું કે વચનામૃતને તમારો શ્વાસ બનાવી દેજો, વચનામૃતને તમારું જીવન બનાવી દેજો, વચનામૃતને તમારો ખોરાક બનાવી દેજો. વચનામૃત એ એવું શાસ્ત્ર છે, નિરપેક્ષ શાસ્ત્ર છે. વચનામૃત એવું શાસ્ત્ર છે જેના જીવનમાં વચનામૃત સિદ્ધ થઈ ગયું, માની લો એને બધું સિદ્ધ થઈ ગયું. કોઈ વસ્તુ એને સિદ્ધ કરવાની બાકી ના રહી, વચનામૃત જેને સિદ્ધ થાય. કારણ કે શ્રીજી મહારાજ સિદ્ધ થઈ ગયા. આ શ્રીજી મહારાજ છે, વચનામૃત એ સ્વયં શ્રીજી મહારાજ છે. શ્રીજી મહારાજનું હૃદગત અભિપ્રાય છે, હૃદય છે. કોઈ વ્યક્તિને આંખો પકડવો એ જરૂરી નથી, પણ વ્યક્તિનું જો હૃદય પકડી જાય ને તો આખો વ્યક્તિ તમારા હાથમાં છે. એમ પુરુષોત્તમ નારાયણનું હૃદય એટલે વચનામૃત. આ જો પકડાઈ જાય તો પુરુષોત્તમ હાથમાં જ છે, મુઠ્ઠીમાં છે, ક્યાંય દૂર ના જઈ શકે એવું આ શાસ્ત્ર છે. મહારાજની વાત વાંચીએ. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. અહીંયા અવતારો ભગત આ બાજુ, હામાં ખુરશી લઈ લો તમારી.
ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એનો તો અમે એમ નિશ્ચય કર્યો, જે યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો અને યુક્ત આહાર વિહાર પણ રહેવું, અને આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય, તે વિના ઇન્દ્રિયો જીતાય નહીં. મહારાજે હવે પોતાની વાત શરૂ કરી. રામાનુજ ભાષ્ય સહિત જે આ શ્લોકનો અર્થ સંતોએ કર્યો એ શ્લોકને મહારાજે સાંભળ્યો, અર્થને સાંભળ્યો. મહારાજ કે હવે અમે જે નિશ્ચય કર્યો છે એ સાંભળો. જેને યુવા અવસ્થા હોય, મહારાજે ત્યાંથી શરૂઆત કરી. યુવા અવસ્થા, બાળક નહીં અને વૃદ્ધ નહીં, યુવા. હવે યુવાન કોને કહેવાય એ સમજવા જેવું છે, કે કોને બુઢા કહેવા, કોને બાળક કહેવા અને કોને યુવાન કહેવા. તો 16 વર્ષથી માંડી અને 60 વર્ષ સુધીના બધા યુવાનમાં જ ગણાય, બધાય. આમ તો યુવા અવસ્થા નાની ઉંમરમાં ગણાય છે, પણ 16 થી 50 સુધીના ગણી લો, વાનપ્રસ્થ એને છોડી દો, ત્યાં સુધી યુવાન જ છે. સાધના તો બાળકને એટલા માટે અહીં નથી લખ્યું કે બાળકને સમજાય નહીં. સાધના વૃદ્ધ માટે એટલા માટે નથી લખ્યો શબ્દ અહીં આગળ કે વૃદ્ધને દેહની પરિસ્થિતિ જુદી જુદી હોય એટલે વૃદ્ધ પણ ન કરી શકે, પણ યુવાન ધારે એવું કરી શકે. એટલે યુવા અવસ્થામાં જે સારો રહે એ બુઢામાં સારો જ થાય. મહારાજ કે સર્ટિફિકેટ શું છે, યુવાનીમાં સારો. ગુરુજી ઘણી વખત કે જેની જુવાની કંટ્રોલમાં, સમજવાનું કે એ સુખી જ રહેવાનો છે, એનો બુઢા પણ સારું જ રહેવાનો, અને જેની જુવાની વેડફાઈ ગઈ એનું બધું વેડફાઈ જાય. યુવા અવસ્થા છે એ જીવનનો પાયો છે. એટલે અહીં મહારાજ કહે છે, યુવા અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો, ઓછો કરવો. જીવવા માટે ખાવું, પણ ખાવા માટે જીવવું નહીં. અહીં આગળ આહાર શબ્દ, આપણે ઘણી વખત આહાર શબ્દનો અર્થ કાનનો આહાર શબ્દ છે, જીભનો આહાર રસ છે, આંખનો આહાર રૂપ છે, પણ અહીં શ્રીજી મહારાજ વધારે ભાર અનાજ ઉપર આપે છે, અન્ન. કારણ કે અન્ન જેવું છે એવું મન થાય છે, અનાજ જેવું જમે છે, જે પદ્ધતિથી જમે છે, જે સ્થિતિમાં રહીને જમે છે, જેના હાથનું જમે છે, આ બધા જ ભાવ એના મન ઉપર જાય છે, અને મન છે એ ઇન્દ્રિયોને અનુસરવામાં પોષક થાય છે. એટલે જ્યાં મન જાય, જે ઇન્દ્રિય ભેગા મન ભળે, એ ઇન્દ્રિય તીવ્ર થાય, એ તીવ્ર થાય એટલે વિષયને ભોગવડાવે. ઇન્દ્રિયોને ક્ષીણ કરવા માટે આહાર ઓછો કરવાનો છે યુવા અવસ્થાવાળાને. શ્રીજી મહારાજને ઇન્દ્રિયો જીતવાનું તાન ઘણું બધું છે, અને ઇન્દ્રિયોને શા માટે અહીં મહારાજ કહે છે જીતવા માટે, એને આપણે થોડુંક બીજા વચનામૃતમાંથી સમજીએ કે મહારાજ શા માટે અહીં આગળ ઇન્દ્રિયો ઉપર વજન આપે છે. મેઇન ફોકસિંગ ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો છે એ જ વિષયોને લાવે છે બહારથી. જે તે સમયે ઇન્દ્રિયોએ જ આપણને, અત્યારે આપણે જેટલા હેરાન થઈએ છીએ આધ્યાત્મ માર્ગમાં, એનું સૌથી મોટું જો દોષ આરોપણ આપવામાં આવ્યો તો ઇન્દ્રિયોને, કે ઇન્દ્રિયોએ જ આપણી અંદર બધો કચરો નાખ્યો છે. જે તે સમયે ના ખાવાનું ખવડાવ્યું, ના જોવાનું જોવડાવ્યું, પછી શું થાય, નિવભગત. આ ઇન્દ્રિય જીભ દ્વારા કંઈ જતું રહ્યું અંદર, પછી આજ તમે નક્કી કર્યું કે હવે મારે આવું નથી જ ખાવું, પણ એ જે અંદર પડી ગયું પહેલાંનું, એ પછી પાછું મન પાછું અંદર ભળે. 10 દિવસ તો સ્વામીએ કીધું એટલે કંટ્રોલ બરાબર રખાવે, પણ 11મે દિવસ પછી મન તીવ્ર થઈ જાય, ખાઈ લે થોડુંક જ છે ને, પછી ખાઈ લો ને, એટલે પછી પાછું મન કે ક્યાં ખાધું, ખવાતું હોય સ્વામીએ ના પાડી દીને, એવું થાય છે ને, એની વાત કરે છે મહારાજ. જો એટલે ઇન્દ્રિયોને મહારાજ કે જીતવી યુવા અવસ્થા હોય એને. મહારાજ પંચાળાના 3જા વચનામૃતની અંદર એક વાત કરે છે, પંચ ઇન્દ્રિયોરૂપ શત્રુને કેદમાં રાખીને ભગવાનની ભક્તિરૂપ કામ લેવું. જેવી રીતે કોઈ અંગ્રેજ સરકાર જેવી રીતે પેલા કેદીઓને કેદમાં રાખતા, આજે પણ જેલોની અંદર કેદીઓને કેદમાં રાખીને એની જોડે કામ કરાવે, ખબર ને, નજર કેદ રાખીને, એમ મહારાજ કે પંચ ઇન્દ્રિયોને કેદમાં રાખીને એની જોડે કામ લેવું,
જેમ કોઈ રાજાએ પોતાના શત્રુને પકડ્યો હોય તેને બેડીમાં બાંધી રાખીને કામ કરાવે પણ છૂટો મેલે નહીં, છૂટો મૂકે નહીં રાજા, તેમ એનો વિશ્વાસ પણ કરે નહીં, અને જો તેને છૂટો મેલે ને વિશ્વાસ કરે તો રાજાને તે વૈરી નિશ્ચય મારે, તેમ જો ઇન્દ્રિય રૂપ વૈરીનો વિશ્વાસ કરે અને છૂટા મૂકે અને કેદમાં ન રાખે તો એને નિશ્ચય ભગવાનના માર્ગ થકી પાડી નાખે છે, માટે એનો વિશ્વાસ ન કરવો. અને વળી જેમ અંગ્રેજ કોઈ ગુનેગારને પકડે ત્યારે તેને પાંજરામાં ઊભો રાખીને પૂછે છે પણ છૂટો મૂકતો નથી, તેનો વિશ્વાસ કરતો નથી, તેમ એ ઇન્દ્રિયો અંતઃકરણને પંચવર્તમાનના નિયમરૂપ જે પાંજરુને બેડી તેમાં રાખીને ભગવાનની ભક્તિ કરાવવી, પણ એને વિશે ગુણ ન લેવો, શત્રુ ભાવ જ રાખવો. જો એમને ભક્તિમાં ઉપયોગી માનીને હેતુ માને અને એનો ગુણ લે તો ભગવાનના દર્શન સ્પર્શનાદિકને વિશે સુખ મનાવતે થકે સ્ત્રી આદિકને વિશે કંઈક સુખ મનાવી દે તો એનું કર્યું કરાવ્યું સર્વે વ્યર્થ થઈ જાય. આ ઇન્દ્રિયોને જીતવા માટેનું મહારાજ આમાં વાત કરે છે. ગરડા અંત્યનું 11મું વચનામૃત, જ્યારે પૂજ્ય સુરત વલ્લભ સ્વામી એની ઉપર કથા કરી હતી, એમાં પણ ઇન્દ્રિયોને જીતવા માટે શ્રીજી મહારાજે આ તપ, આજે જે વાત છે એ ફક્ત આહારની વાત છે, અને આહાર પણ ફક્ત જે આપણે જમીએ છીએ અનાજ એ બાબતની જ વાત છે, એટલે હું બીજા આહારો ઉપર વધારે ફોકસિંગ નહીં કરું. અહીં એમ કે છે, યુવા અવસ્થાવાળાને આહાર છે તે ઓછો કરવો, હંમેશા પોતાની ભૂખને માપવી કે મારી કેટલી ભૂખ છે. આમાં એક શબ્દ આવ્યો, યુક્ત આહાર વિહારપણે રહેવું, જે ભગવાન શ્રી કૃષ્ણનો ગીતાનો શ્લોક છે, અધ્યાય 6:17માં, યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, આવો શબ્દ ત્યાં છે, યુક્ત આહાર વિહાર. તો યુક્ત આહાર વિહાર કહેવાય કોને? નાનો બાળક છે એ 2 રોટલી જમે છે, અને યુવાન છે એ 4 રોટલી જમે છે, બૂઢો છે એ 2.5 રોટલી જમે છે. તો યુક્ત આહાર કયો? બધા માટે યુક્ત છે. યુક્ત શબ્દ એની ઉંમર, યુક્ત શબ્દ એની જીવિકા, કેવું કામ કરે છે. કોઈ એવો છે કે જે આખો દિવસ મજૂરી કરે છે, હવે લોયાનો દરબાર હોય એનો યુક્ત આહાર, અને અમેરિકાનો કોમ્પ્યુટર ચલાવવાવાળો એનો યુક્ત આહાર, બેમાં આસમાન જમીનનો ફેર હોય. હવે લોયાના દરબારને તમે અહીંયા આગળ અમેરિકા લાવો, હવે અહીંયા આપણે અહીંયા આગળ 200 માણસની રસોઈ કરીએ છીએ આ રસોડાની અંદર, અને લોયાના દરબારો ખાલી 50 જ લાવો અને તમે એ 200ની રસોઈ કરી હોય તો એ 50 બેઠા હોય તો એ તમારું ખૂટી જાય, તમને એમ થાય કેટલું ખાય છે. પણ એનો યુક્ત આહાર જુદો છે, તમારો યુક્ત આહાર જુદો છે. તમારી 3 પૂરી એટલે યુક્ત આહાર, પૂરું થઈ ગયું. પણ એ લોયાના દરબાર માટે 3 પૂરી એટલે યુક્ત આહાર નહીં, ટેસ્ટ પણ ના થયો, એને ટેસ્ટેય ના થઈ રહે, એને ખબર પણ ના પડે પૂરીનો સ્વાદ શું હતો. એના માટે હવે અહીંયા આપણે ઘારીની એમના રસોઈ હતી, ત્યાં ઘારી 200 કે 250 પીસ હતી, હજુ ઘારી પડી છે. મેં કેટલાને પ્રસાદી મોકલી, બધા તમે ઓનલાઈનવાળા ના મગાવતા સાંભળજો, તમને ઉત્સવમાં ઘારી જમાડવાની છે, પાછા મને ફોન કરશો કે સ્વામી હવે ઘારી મોકલો, તો હવે પૂરી થઈ ગઈ. તમને ગુરુજીના હાથે મહારાજની પ્રતિષ્ઠા થશે ને તે દિવસે ઘારી જમાડવાની છે, મહારાજની મૂર્તિરૂપી ઘારી અને ઘી લગાવેલી ઘારી બે જમાડવાની છે, શ્રદ્ધાવાળા ભક્તો બનાવશે તે દિવસે. એટલે વહેલા વહેલા આવજો, મૂર્તિરૂપી ઘારી જમવાય અને માવારૂપી ઘારી જમવા, બે જમવા વહેલા ઉત્સવમાં પધારજો, ગુરુજીની કથારૂપી ઘારી જમવા. હવે 200 ઘારી હતી, એમાંથી અહીં આગળ લગભગ 200 સવા 200 હતા, તોય વધી છે અને હજુ અંદર છે, સંતોએ પીરસી તોય. તો તમે વિચારો, હવે એ જ લોયાના દરબારો જો 50 અહીં બેહાડ્યા હોય તો આ ઘારીના ભૂકા બોલી જાય ને બધું બોલી જાય, એનો યુક્ત આહાર જુદો છે. હું એ કહેવા માગું છું કે યુક્ત શબ્દ ઉંમર, એનો દેશ, એનો આશ્રમ, એનો વર્ણ, એ ક્યાં જન્મ્યો છે, કેવા પરિવારમાં જન્મ્યો છે, એની ઉપર આધાર રાખે છે. પણ ભગવાનના ભક્તએ એટલી વાત નક્કી છે કે આહારને કંટ્રોલમાં કરવો જોઈએ. ગૃહસ્થ આશ્રમના ભક્તો હંમેશા એવું વિચારતા હોય કે તપ કરવું એ તો ત્યાગીનો ધર્મ છે, આપણે શું, આપણે તો જીભડીના ચટાકા જેટલા કરવા એટલા છૂટ છે,
કીધું જ છે કે ભગવાનને ધરાવીને તમે તમારે ખાધે જ રાખો. સંતો જ કહે છે જે ખાવું એ ખાઓ. ના, બરાબર છે, જે ખાવું એ ખાવું જોઈએ, પણ આપણને ખબર હોવી જોઈએ કે હું ગૃહસ્થાશ્રમ છું કે ત્યાગાશ્રમી છું એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે હું એક સાધક છું. ગૃહસ્થાશ્રમમાં રહેલો 50 વર્ષનો હોય, 60 વર્ષનો હોય કે પછી 25 વર્ષનો હોય, ત્યાગાશ્રમી હોય કે ગૃહસ્થાશ્રમી હોય, પણ આપણે બધા સાધક છીએ. કોઈ આપણો એક માર્ગ છે ને કોઈ માર્ગ ઉપર આપણે ચાલેલા છીએ, અને માર્ગ ઉપર સાધના દરેકની સમાન છે. પુરુષોત્તમની મૂર્તિને વિશે જોડાવાની સાધના મારી અને તમારી સમાન છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. ઇન્દ્રિયોના નિગ્રહમાં ત્યાગી કે ગ્રહીની સાધના સમાન છે, એમ એની અંદર કોઈ ફેરફાર નહીં થાય. બેયને એક સમાન જ કરવું પડશે. સાધનાનો માર્ગ હંમેશા સેમ છે, આશ્રમ જુદો છે. આશ્રમ જુદો છે એટલે આશ્રમની પ્રક્રિયાઓ જુદી છે, પણ સિદ્ધાંત નથી બદલાતો. જીભ કંઈ એવું નથી. આ શિક્ષાપત્રીમાં લખ્યું કે સર્વ ઇન્દ્રિયાની જયા નામ રસના તો વિશેષ, તો બધી ઇન્દ્રિયોને જીતવી, પણ એમાં રસના વધારે વિશેષ જીતવી. હવે સાધુના ધર્મમાં લખ્યું, બ્રહ્મચારીના ધર્મમાં લખ્યું, ગ્રસ્ત કે આપણે ક્યાં ચિંતા. ના, બધાને જરૂરી છે. આંખ, નાક, કાન, જીભ બધાને જીતવાના છે. અહીં શ્રીજી મહારાજે ફક્ત ત્યાગી શબ્દ નથી વાપર્યો, યુવા અવસ્થા જેને હોય એ બધાને જીતવાનું છે. નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સરસ કડી લખી છે, વન તપે ન બળે વાસના, મર કરીએ કોટી જતન. વાસનાને બાળવા માટેનું સાધન તપ છે. તપ નથી થતું, અને તપ એવું નહીં, યુક્ત આહાર વિહાર. હમણાં આગળ પછી આવશે કે તપના પણ વિવેકથી તપ કરવું. ઘણા તપ શબ્દ સાંભળે ને એટલે કે ભૂકા બોલાવી દે. એટલે ભૂકા નથી બોલાવવાના, એ તો આગળ તારા ભૂકા બોલાવી દે. તપ શબ્દ સાંભળ્યું નથી અને ભૂકા બોલાવવાનું શરૂ કર્યું નથી. ઘણા તો એવું વેગ આવી જાય કે ભૂકા બોલાવી દો તપ. ના, ભૂકા બોલાવાય, એ આપણા ભૂકા બોલાવે. શબ્દ વાપર્યો છે યુક્ત આહાર વિહાર. ભૂકા બોલાવે નથી તપ. વન તપે ન બળે વાસના, મર કરીએ કોટી જતન રે, નિષ્કુળાનંદ ભૂલીએ આવા વાલમના વચન રે. ભગવાને એવું કીધું છે, તપો હૃદયમ મે, તપ છે મારું હૃદય છે. તપો મૂર્તિ મહત સુખમ, તપ છે એ બહુ મોટા સુખને આપવાવાળું થાય છે. બહુ મોટા સુખને, નિત્ય પોતાની ભૂખ કરતાં થોડું ઓછું જમવું. ઘણાને તો એવી ટેવ હોય, એવી ટેવ હોય કે જાને કાલ મળવાનું જ નથી. ખાવા માટે જન્મ્યો હોય, ગળા સુધી જમી લે, ગળા સુધી. અને ગળા સુધી જમીને પછી વિચાર કે હવે ધ્યાન કરવું, ધ્યાન નથી થતું, મૂર્તિ નથી દેખાતી, આળસ આવે, પ્રમાદ આવે. ભાઈ થાય જ ને, તારું ખાવાનું તો જો. પોતાના ખોરાક કરતાં થોડી ભૂખ રાખવી જોઈએ, ઓછું જમવું જોઈએ. ગોપાળન સ્વામીએ બહુ સરસ કીધું, બે ભાગનું અનાજ જમો, એક ભાગનું પાણી રાખો અને એક ભાગનો વાયુ રાખો, કોઈ દી પ્રોબ્લેમ જ ના થાય, પ્રોબ્લેમ જ ના થાય. હવે અહીં તો અમેરિકાની અંદર તો ભગવાનના ભક્તોને અહીં તો બધાના ખોરાક ઓછા જ હોય છે, પણ તમારી રીતે તમારી અવસ્થાને તમારા તમારા દેશકાળના કાર્ય પ્રમાણે યુક્ત હોવું એ જરૂરી છે. એ પ્રમાણે યુક્ત હોવું જરૂરી છે, કંટ્રોલ હોવો જરૂરી છે. ભગવાનને તપ બહુ વાલું, ભગવાન તપના હિમાયતી હતા. ગોવિંદ સ્વામી કચ્છની અંદર ફરતા ફરતા મહારાજ પાસે આવે. મહારાજને કે મહારાજ ઉપવાસ બહુ આવે છે, આ ગામડા ફરીએ એટલે બહેનો ક્યાંક વાતો કરતા હોય ને ક્યાંક મહારાજ આ થાય ને અમારા ઉપવાસ એટલા બધા થઈ જાય છે આ ગામડા ફરવામાં, કે મહારાજ ઉપરા ઉપરી ઉપવાસ આવે ને થાકી જઈએ છે. મહારાજ કે સ્વામી ઉપવાસ જો ઉપરા ઉપરી આવતા હોય તો ઉપવાસ તમારે બે ઉપવાસ આવે ત્યારે એક કરવો. તો કે મહારાજ મને તો અઘરું બહુ ઓછું પડે છે, પણ નૃસિંહાનંદ સ્વામીને જાજવું પડે છે, એટલે હું તો સ્વામી માટે પૂછું છું. મહારાજ કે વાંધો નહીં, તમારે બે માટે છૂટ, તમારે બે ઉપવાસ આવે ત્યારે એક ઉપવાસ કરવો, જાઓ. પછી એ દિવસ તો મહારાજે કાંઈ ના કીધું, પણ બીજે દિવસે મહારાજે કીધું, બે સંતો બેઠા હતા ને ત્યારે મહારાજ કે સંતો આ જૈનના સાધુઓ મહિનો મહિનો ઉપવાસ કરે એને કાંઈ કઠણ નથી પડતું, અને તમને બે ઉપવાસ કરવા કઠણ પડે છે. ત્યારે સંતો એવું કીધું કે મહારાજ એ તો કદાચ દેહાભિમાનના યોગે કરતા હશે આવું કીધું. ત્યારે મહારાજ કે એને દેહાભિમાનના યોગે થતા હોય તો તમને આત્માનું અભિમાન નથી, આમ સંતોને કીધું. પણ મહારાજ તપના હિમાયતી હતા. ગ્રહસ્થને પણ
કાઠી દરબારોને મહારાજે વર્તમાન ધરાવ્યા. કાઠીઓને તો ચાર ટાઈમ ખાવા જોઈએ, ચાર ટાઈમ, સવારમાં હોય, બપોર હોય, પાછો રોંઢો ચાર વાગે હોય અને રાતે હોય. ચાર વખત કાઠી ખાય ત્યારે એને એમ લાગે કે ના દિવસ પૂરો થયો, ત્યાં સુધી તો એને એવું જ લાગે અધૂરું છે. અને એક એક ટાઈમમાં સવારનો શું કહેવાય શિરામણ, સવારની અંદર ત્યારે ત્રણ રોટલા આટલા જાડા હોય, આવડા મોટા હોય, લોયાની અંદર આજે શાકોત્સવ થાય તો એ ત્યાં બધા આજુબાજુના ગામડામાં એ કાઠિયાવાડના બધાને કીધું એક રોટલા તમારે કરીને લાવવાના. તે ગુજરાતનો આવ્યો હોય ને એ તો એના ચોથા ભાગનો રોટલો માંડ પૂરો કરે, એકના આઠ કરો તો ગુજરાતનો તો એક જ ભાગ લે. એમાંથી જાડો એવો હોય અને મોટો એવો હોય. અને ગુજરાતમાં રોટલો કરે ખબર ના પડે કે રોટલો છે, રોટલી છે કે ભાખરી છે, એવો હોય. હવે એ કાઠી દરબારને જો એ રોટલો દીધો હોય તો શું થાય? હવે આ ચાર ટાઈમ ખાવાવાળા મહારાજે વર્તમાન ધરાવ્યા. એકાદશી કોઈ દરબાર કરે નહીં, એકી કરે નહીં, મહારાજને આશ્રિત થઈ ગયા. પણ એકાદશી ઊંધી લટકાવેલી. હા, આમાં કોક કથા સાંભળવાવાળા હશે હજુ કે એકાદશી હજુ ઊંધી લટકતી હશે. એ બધાએ ચેતજો, મહારાજને કરાવવી ગમે છે, ફરાડ કરો પણ એકાદશી કરો. શ્રીજી મહારાજને નકોડી કરાવીશ. આ તો આપણે બધી સિસ્ટમ કાઢી. હવે તો એટલા એટલા બધા ભગવાનને ભગવાનને તપ ના કરવું પડે એટલે જ ગોત્યું હશે. ફરાળી ફૂલકા, ફરાળી ફૂલકા, ફરાળી ફૂલકા, ફરાળી મંચુરિયન, નેવું ભગત ફરાળી મંચુરિયન કાલ બની જશે. હા, આપણે એકાદશી પાકી કરી દેવાની, ભલે એકાદશીને જે રડવું હોય રડે. અત્યાર પણ નાના છો ત્યાં સુધી, મોટા થાવ પછી નકોડી કરવી પડશે. ટ્રાય કરવાનો, અત્યારે નકોડી થાય. વેદાંત ભગત પરમ દિવસ આવે છે. હા, ફરાળી મંચુરિયન, ફરાળી બટાકાવડા, ફરાળી આખા મરચાના ભજીયા, આ હા, પાણી છૂટે હારું. આપણને લાગે એકાદશી તો ક્યાં ભાગી ગઈ. આ એકાદશીને તપ તો ઊભું ઊભું રડે, તપને તો રોવું જ આવે કે હું તો મરી ગયો. ફરાળી આંઢો, ફરાળી ઢોકળાને ચટણી, ફરાળી રોટલા, કેટલી આઈટમો જોવો તો ખરા, કાજુ કતરી, ફરાળી ફ્રૂટનું કહેવાય ને, કાજુ કતરી હલકી કહેવાય, અંજીર રોલ, બદામ પાક, આ હા, ગાજરનો હલવો, દૂધીનો હલવો, અને રાજગરાની ભાખરી, રાજગરાની પૂરી, આટલું બધું. એકાદશી બિચારી પોક મૂકે કે ઓહો ઓહો, મને ખબર નહોતી આ વરદાન માગીશ એનું આ લોકો આ દશા કરશે ભેગા થઈને. એને ખબર જ નહોતી કે આવું થશે, નહીં તે વરદાન જ ના માગત કે તમારો ભગત કોઈ ભૂખ્યો ના રહે ભલે ભાખરી શાક ખાતા. મને એવું લાગે ઘણી વખત. ઠીક છે, ભગવાન માટે કરીએ એ વાત જુદી છે, પણ ભગવાન માટે જ અને મહારાજ માટે જ એ ભાવ તો ક્યારે થાય? પરમ દ્રષ્ટવા નિવર્તતે તેદી થાય, નહીં તો આપણું તો જાજુ સ્વામી કે વિષયનો યોગ હોય ત્યારે ભગવાન ભજાય, બાકી આપણું કંઈ એમ સીધું ભજાય એવું નથી. આ તો વાત છે, મારી ઉપર એ આવે, તમારી ઉપર એ આવે, આ તો શ્રીજી મહારાજ કરે છે, એટલે આપણે સાંભળી લેવાની, થાય એટલું આપણાથી કરવાનું, પ્રયત્ન કરવાનો. પણ મહારાજને કાઠી દરબારો એકાદશી એકી કરે નહીં, એટલે મહારાજે સભાની અંદર કીધું, જો ભાઈ એકાદશીએ વ્રત માગ્યું છે ભગવાન પાસે કે આ દિવસે જે અનાજ મારો કોઈ તમારો આશ્રિત ના ખાય, ભગવાને એને વરદાન આપ્યું છે, એટલે એકાદશી અનાજ તો ખવાય જ નહીં. મુક્તાનંદ સ્વામી બાજુ જોઈને મહારાજ વાતો કરે કે એકાદશી અનાજ ના ખવાય સ્વામી. હા, હવે મુક્તાનંદ સ્વામી કહેવાનું હતું કે એકાદશી અનાજ ના ખવાય. સ્વામી કે મહારાજ તમે જો રાજી થતા હો તમે બધા એકાદશી કરીશું. હવે સ્વામી કંઈ એકાદશી નહોતા કરતા એમ નહોતું. સ્વામી કે મહારાજ અમે બધા એકાદશી કરશું. મહારાજ કે સ્વામી તમે બધા સાધુ તો કરશો પણ દરબારો તમે શું કરશો? મહારાજ એકાદશી શું કરવાનું હોય એ દિવસે? જો આ વખતે એકાદશી આવે બે દિવસ પછી, પાણી સિવાય કાંઈ પીવાનું નથી, બીજું કાંઈ ખાવાનું નથી. મહારાજ કંઈ જ નહીં, કશું જ નહીં. સારું મહારાજ, કશું ના ખવાય. તો માનસિયા ખાચરને ચિંતા ઉપડી, સુરા ખાચરના ભત્રીજાને ચિંતા ઉપડી કે મારું શું થશે, ચાર ટાઈમ ખાવાનું અને આટલા ટંગ છૂટી જાય. એટલે માનસિયા ખાચરે
મહારાજને ધીરે રહીને હિંમત કરીને પૂછ્યું કે મહારાજ કદાચ કોઈ ખાઈ લે અનાજ તો શું થાય. મહારાજ કે એ દિવસે અનાજ ખાવ તો ભગવાનને જેવું છાતીમાં ભાલા ભોકે ને એવું લાગે, અમને ભાલા વાગતા હોય એટલું દુઃખ થાય જે અનાજ ખાઈએ. આખી પૃથ્વીની ગાયો માર્યાનું પાપ લાગે, માછલા માર્યાનું પાપ લાગે. મને શેખાચર કે મહારાજ એવું, હા એવું, એટલે કરવી જ પડે. વાંધો નહીં મહારાજ, કરશું કરશું. પછી તો બે દી બાકી, આ લોકોને ચિંતા ઉપડી ખારું. બે દી પછી માણસ મારી આવે છે, કે માણસ મારી આવે છે, માણસને મારી નાખે એવી આવે છે. ક્યાંથી આવી? સુરા ખાચરને કે બાપુ શું થશે? બાપુ કે ચિંતા નહીં, આવે જે થાય એ કરવી તો પડશે જ, ભગવાનને રાજી કરવાના છે. પાછા ભગવાને બાર બાર તપની વાતો કરી. બે દી પારો ચડાવવો પડે, આ તપ કરવું ને એમાં પારો ચડાવવો પડે. આ ધારના પારના ચાંદ્રાયન જો ને, આ ચાતુર્માસની અંદર ઘણા ભક્તો એવા ઉત્સાહી હોય. આપણા પૂજ્ય દિવ્ય સ્વામી છે ને, પૂર્વાશ્રમના માતૃશ્રી છે, અહીં આગળ એટલાન્ટિક સિટીમાં રહે છે એ લોકો. તે એને 12 મહિના ધારના પારના ગયા વર્ષે કર્યા. હજુ આ મહારાજની પ્રતિષ્ઠા આવે છે ત્યાં સુધી 12 મહિના ધારના પારના કરવાનો નિયમ એમની જાતે ને મહારાજ પાસે લીધો રાજી કરવા. કેટલું બીમાર થઈ ગયા ને, વચ્ચે પડી ગયા ને, પગને પ્રોબ્લેમ થયો ને, કેટલી તકલીફ થઈ. તે આપણે અહીંથી કેવડાવવું પડ્યું કે ભાઈ હવે ધારના પારના છોડો તમે. તો છોડ્યા, હજુ 20 દિવસ થયા અને થોડું હરખું થયું, તરત પાછો મેસેજ આવવા માંડ્યો કે હવે ધારના પારના શરૂ કરવા છે તો ગુરુજીને ફોન કરવો છે. મેં તો ગુરુજીને ફોન કરશો જ નહીં, ગુરુજી ના જ પાડવાના છે, ના કરશો હવે ધારના પારના. તો કે ના, હજુ ધારના પારના કરવા. લો, અમુકને એવું હોય. કેટલાય આ સત્સંગની અંદર એવા બહેનો આપણે લોયાધામ પરિવારમાં છે, કેટલાય ભાઈઓય છે, પણ ભાઈઓ કરતાં બહેનોની સંખ્યા વધારે છે. શિકાગોમાં એવા બહેનો છે, ધારના પારના કેટલા બધા કરે છે, વ્રત કરે, તપ કરે છે. અને તપ વિના ક્યારેય ભગવાનને જેવું છે એવું મળી આવે કોઈથી એવું ન થઈ શકે. તો એને એવું જરૂરી નથી, દુઃખ કરવાની જરૂર નથી. પણ એને મેં કીધું એમ કે ભોજન જરૂર કરતાં ઓછું જમવું, ક્યારેક ટંક છોડી દેવી, ક્યારેક બહુ ભાવતી વસ્તુ હોય એને ઓછી જમવી, થોડી ટાળી દેવી. આ તપ છે એક પ્રકારનું. એવું તપ કરો, એવો યુક્ત આહાર વિહાર કરવાનું ભગવાન કહે છે કે એવું હોવું જોઈએ. કાઠી દરબારોને મહારાજે કીધું ઉપવાસ કરવાનો. એકાદશી આવી એટલે હવારની ટંક માનસ્યાની તો ગઈ, શિરામન ગઈ, એટલે ચક્કર શરૂ થઈ ગયા. બપોર 12 વાગે આવીને લોયાના દરબારની અંદર આવીને લીમડા નીચે પડ્યા આડા. ન્યા પડ્યા એટલે પછી ન્યા પડ્યા પડ્યા રોવા માંડ્યા અને થોડા ઢીલા થઈ ગયા. તે સુરા બાપુ આવીને હિંમત આપે, ભાઈ જો 12 વાગ્યા છે, હમણાં સાંજ પડી જશે, કાલનો સૂરજ ઉગશે, પછી તો છે જ. પણ બાપુ મારે કેમ પૂરું થશે, કે આ હવાર કેમ પડશે. બાપુ કે હિંમત રાખ, સ્વામિનારાયણ કર. બોલો કે પણ સ્વામિનારાયણથી થોડું પેટ ભરાય બાપુ, આ ખાડા પડી ગયા કે પેટમાં. સુરા બાપુ કે મહારાજ કેવા મોટા મળ્યા, આ સંતો કેવા મોટા મળ્યા. અલ્યા ભાઈ તારી દશા જ કંઈ મારી નથી, મારું કેવડું મોટું પેટ, કે હું સહન કરું જો તો ખરો. પેલો કે પણ મારે તો નહીં રહેવાય. 3 વાગ્યા ને ત્યાં મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા માણસ્યાને. ત્યાં સુરા બાપુને બધા 4 કાઠીઓ ભેગા થયા, કપડામાં નાખ્યો માણસ્યાને. મહારાજ બેઠા હતા ને, મહારાજ પાસે લાવ્યા. મહારાજ પાસે આવીને પોક મૂકીને રડવા લાગ્યા. મહારાજ કે શું થયું? મહારાજ આ માણસ્યાને કંઈ કરો, જીવ તો કરો, મરી જશે. કે મહારાજ કે પણ કેમ, હું થયું? મહારાજ મોઢામાંથી ફીણ નીકળી ગયા, પણ હું થયું મહારાજ, તમે પૂછો. એટલે મહારાજ નજીક જઈને કે માણસ હું થયું? મહારાજ મને માણસ મારી વળગીશ, કે મને માણસ મારી વળગીશ. મહારાજ કે કોણ છે માણસ મારી? અરે મહારાજ એ તો તમને વળગી છે, કે મહારાજ તમને વળગી. મહારાજ કે કેમ અમને વળગીશ? મહારાજ તમારા જ ઉપવાસ છે. તો કે આ કેમ? તો કે એકાદશીનો. બસ એકાદશી જ માણસ મારીને મહારાજ હું મરી જઈશ, જો આ એકાદશી હું મરી જઈશ. તમને વળગી, જે તમને નથી છોડતી એ મને છોડે મહારાજ. તો મહારાજ કે હવે શું કરવું? સુરા ખાચરને કેવું કરું? મહારાજ આને જમાડવું પડશે, કંઈ ફરાળ કરાવો. મહારાજ કે રાજગ્રહ. બાપુ કે અહીં ક્યાંનો રાજગ્રહ? અહીં રાજગ્રહ મળતો હશે તો બાજગ્રહ મળે, રાજગ્રહ ના મળે. મહારાજ કે સારું બાજગ્રહ થવા દો. કે જે કરાવ્યા બાજરાના બાજગ્રહ, એટલે મહારાજ કે તમારે કાઠિયોને છે ને એક ટાણું જમી લેવું એકાદશીના દિવસે, એક ટંગ જમી અને પછી એકાદશી કરવી. પણ 4 ટાઈમમાંથી 1 ટાઈમ જમવાની છૂટ આપી, 3 ટાઈમનું તો તપ કરાવ્યું. હવે કોઈ અત્યાર પાછા માગતા નહીં કે આ કાઠીને કીધું તો અમે 1 ટાઈમ ભાખરી શાક જમી લઈએ, ઘઉંની ભાખરીને શાક ને રોટલીને શાક ને પછી 3 ટાઈમ, એમ ના માગતા. આ તો મહારાજ હતા ને મહારાજે કર્યું. પણ મહારાજની રુચિ શું હતી? તપ પ્રિયાય નમઃ. ભગવાનને તપ કરાવવું ગમતું હતું. આપણે તો એક પછી એક
એક પછી એક આખા પ્રોગ્રામો ગોઠવી દઈએ, આખા આખું લિસ્ટ થઈ જાય લાંબુ. બોલો, ભગવાનના ભક્તને રાત ને દિવસ એનું જ ચિંતન, એનું જ ભજન. ઘણીક વખત જો ધ્યાન ના રાખીએ, આ તો સારું છે, અમેરિકામાં નવરા થતા જ નથી કોઈ. એવું કરવા, એ ભગવાનની કૃપા સમજો તમારી ઉપર. ટાઢી તમારે શીતળા સાતમ, બારે માસ શીતળા સાતમ ના કરવી હોય તોય શીતળા સાતમ થાય, એ ભગવાનની બહુ મોટી કૃપા. પણ વાલા ભક્તો, આપણી અંદર એટલું હોવું જ જોઈએ કે આપણે આહાર તરફની આસક્તિમાંથી પાછા વળીએ. ડોંગરેજી મહારાજનો બહુ સરસ સદઉપદેશ છે. ડોંગરેજી મહારાજ એવું કહેતા, પેટને આપવું તે ધર્મ છે, પેટને આપવું તે ધર્મ છે યુક્ત, પણ લૂલીને આપવું એ અધર્મ છે, જીભને આપવું એ અધર્મ છે. અને જાજા ભાગનો યુક્ત આહાર ન થાય એની પાછળનું કારણ શું કહે? પેટ માગે છે. જરૂર કરતાં વધારે કોણ માગે છે? પેટ થોડું માગે છે, જરૂર કરતાં વધારે જીભ માગે છે. નક્કી કરવું જોઈએ જેને ભક્તિ કરવી છે એને, કે મારે હવે સાદું ભોજન કરવું છે. સાદું ભોજન, માણસ તો સાદું ભોજન કરવામાં માનતો જ નથી. દાંત પાડી નાખે ભગવાન કે ભાઈ હવે તો ભાત ને દૂધ ખા, તો કે સરસ મજાના ડેન્ટિસ્ટ પાસે જઈને સરસ દાંત બંધાવું. હજુ તો દાંત હરખા નથી ને એટલે મજા નથી આવતી. હવે દાંત જો હરખા થઈ જાય પછી લાક છે જો. અને જેવા દાંત હરખા થયા એટલે પછી કે જો, હમણાં સુધી દાંત નહોતા ને એટલે ભાત દૂધ ખાવું પડતું હતું, પણ હવે તો સરસ બધું ખાવાય છે, ચવાય છે, બહુ મજા આવે છે. એટલે ભગવાન શા માટે દાંત પાડે છે તો વિચારો. ભગવાન શા માટે દાંત પાડી નાખે છે? કે ભગવાનને એમ છે કે હવે આ સાદો આહાર કરીને ભગવાનમાં જોડાય, પણ દાંત પાડ્યા પછી પણ માણસ નવા દાંત નાખી અને જે નથી હવે ભગવાને પાછો વાળવો છે એમાં પાછો આસક્ત થાય છે. માટે સાદો આહાર, જેને ભગવાનની ભક્તિ કરવી છે ને અને સાદો આહાર કરવો જોઈએ. આહાર સાદો અને શુદ્ધ હશે તો સત્વગુણની વૃદ્ધિ થશે. વાત બહુ સાચી છે. જેનો આહાર સાદો છે એમાં સત્વગુણ વિશેષ છે, જેનો આહાર સાદો નથી એમાં સત્વગુણ વિશેષ ના જ હોય. સત્વગુણ વધારવા માટે સાદો આહાર, અને સાદા આહારથી સહનશક્તિ પણ વધે છે. જેનો સાદો આહાર હશે ને એમાં સહનશક્તિ બહુ હશે. આજના માણસોમાં સહનશક્તિ ખલાસ થઈ ગઈ. કેમ? પીઝા ને તાકો બેલ ખાય એમાં શું સહનશક્તિ હોય? હોય જ ક્યાંથી સહનશક્તિ? પેલી ટમટમ ને કંઈક ખરું બધું હોય છે, બધું ચટપટું, પાણીપુરી ખાય, શું સહનશક્તિ? પાણીપુરીમાં સહનશક્તિ હોય? પાણીપુરી એ ચટપટું ખાય એમાં કોઈ પ્રકારની સહનશક્તિ નહીં. આજના માણસમાં સહનશક્તિ ખલાસ થઈ ગઈ. એની પાછળનું કારણ જ એ છે, ખોરાક એવા. તને આજે મગ ને રોટલી ખાતો હોય, દૂધ પીતો હોય, એની સહનશક્તિ કેવી હોય? એની સહનશક્તિ એવી હોય. અને પછી સેવ સળ, બરાબર છે. આજના યુગ પ્રમાણે હું એવું નથી કહેતો કે તમે હાવ ઋષિમુનિ જેવું ભોજન કરી દેજો, એવું તો હું નથી કરી શકતો, તમને કેવી રીતે કહું. પણ આપણી જરૂરિયાત કરતાં વિશેષ, જરૂરિયાત કરતાં વધારે ટાઈમ, ઊંજાના ઉદય કુંવર બા તો આખો દી રસોડામાં રહેતા, આખો દી રસોડામાં. અને તમે જોજો કે નવરા જેટલા ઘેર હશે ને એનું ઓફિસ, એની ઓફિસ રસોડું. નવરા માણસો જેટલા ઘેર હશે, તમે શનિ રવિમાં ઘેર જ્યારે નવરા પડો છો ગૃહસ્થાશ્રમમાં, ત્યારે તમારે શું હોય? ગૃહસ્થાશ્રમમાં તો જાણે કોઈ જાતનો સંયમ જ નહીં. આમથી નીકળ્યા, સેવનો ડબ્બો પડ્યો છે, ઈચ્છા થઈ કાઢી, થોડી ખાધી, પાછું થોડી વાર અડધો પોણો કલાક થયો ને પાછું કંઈક ચેવડો જોવામાં આવ્યો, કાઢો થોડો ચેવડો જમ્યા, તો એ થોડી વાર થઈ ફ્રીજ ખોલ્યું, પેંડા જોવામાં આવ્યા, અડધો પેંડો લીધો, પાછો ખાધો, થોડી વાર થઈ પાછા આમ નીકળ્યા, ઓલા જમવા બેઠા છે, થોડું જમશું? હા ભાઈ થોડું જમશું. કંઈ કોઈ જાતનો કંટ્રોલ હોય કે નહીં? મને તો આ ઘણી વખત આશ્ચર્ય લાગે કે ગૃહસ્થ આશ્રમ એટલે જાણે કે બધો રાઈટ લઈ લીધો, એની એ સાધના જ નથી. જાણે જીભની તો કોઈ સાધના કરવાની જ નથી. જ્યારે હોય ત્યારે જે ટાઈમે મળ્યું, જે મળ્યું એ થોડું મળ્યું, થોડું જમી જ લેવાનું, એવું ના હોય. ગૃહસ્થ આશ્રમ છે તો એ કંટ્રોલ માટે છે, સંયમ માટે છે, સંયમ માટે છે. રસોડામાં જ આખો દિવસ જાય, ઉદય કુંવરબાનો આખો દિવસ એમાં જાય. મહારાજને ચિંતા ઉપડી કે આ મારી ભક્ત છે, આખો દિવસ રસોડામાં કાઢે છે, આ કેવી રીતે ચાલે?
મહારાજે પ્રગટ થઈને કીધું. અને એટલા માટે જ આપણા બધા ટાઈમ રસોડામાં ને, એટલે તમે જો ગુજરાતનું જેટલું મેનુ મોટું, એટલું મેનુ મને લાગે કોઈ દેશવાળાએ નહીં ગોતી હોય. આ મેક્સિકનો પાસે ગમે એટલી આઈટમ હશે પણ આપણી પાસે જેટલી જેટલી નહીં હોય, આપણી પાસે જેટલી જેટલી નહીં હોય. અમને નવી નવી આઈટમ અમને શીખવાડતા જાય છે. ગ્રહશાસ્ત્રના ભગત પાસે જો થોડીક વાર બેસો અને એવા જે આમ ખવડાવવા પીવડાવવાના પ્રેમી ભક્તો હોય ને, એ તો નવી નવી આઈટમ ગોત્યા જ કરે, બોલો. અને નવી નવી આઈટમ અમને શીખવાડ દે અને સારું અમે નવરા ના થઈએ એમાંથી, એવું થઈ જાય. હમણાં અમારા વિનોદભાઈ આવ્યા, બહુ પ્રેમી ભગત, મને કે સ્વામી કંકોડા લાવું ને કંકોડાને ફણગાવેલી મેથીનું શાક કરો એટલે તમે જમ્યા જ કરો. હવે અમે તો કોઈથી ફણગાવેલી મેથી ફણગેલી જ નહીં, પણ એના કહેવાથી ફણગાવીને ફણગી ખરી અને શાક થયું ખરું અને જમાડ્યું ખરું અને ભાવી ગયું અને સંકલ્પ એ થયો ફરી કરશું, બોલો. આવી એ સંકલ્પ હતો જ નહીં આજ સુધી કે ફણગાવેલી મેથીને કંકોડાનું શાક કરો, પણ એને જ્યારથી આ શીખવાડ્યું આવે સંકલ્પ વિકલ્પ ચાલુ થયા. હું સુખ લીધું, દુઃખ ઊભું કર્યું ઉપરથી. સુખ તો કંઈ લીધું જ નહીં, દુઃખ જ ઊભું કર્યું. આ ફરાળી મંચુરિયન ક્યાંથી આ ભગત શીખી લાયા, બોલો. હવે ઊભું થયું એટલે એકાદશી આવે કે ધારનું પારનું ચાલતું હોય, પછી કહેવું પડે કે ભાઈ પારનું છે, મહિમા છે કે નહીં સ્વામીનો, પારનું છે. હવાર તો અનાજ જમ્યા પણ સાંજે તો હવે ફરાળ તો કંઈ ફ્રૂટ તો હરખું ભાવતું નથી, થોડું કંઈ મંચુરિયન ના થાય. થાય ને સ્વામી, સાધુ માટે શું થાય ને શું ન થાય, તો કરો, થવા દો. અને ભાઈ એ થાય અને પછી જમાય, વ્રતનું વ્રત, તપનું તપ, મંચુરિયનનું મંચુરિયન, ભગવાનનો રાજીપો, બધું જ થાય, ભેગું જ છે. વિચાર હંમેશા, વિચાર હંમેશને માટે જોઈએ. કોઈ પણ વસ્તુ છે એ મને આસક્તિમાં નથી બાંધતી ને, અને ખાવાની વસ્તુ વિશેષ આસક્તિ બાંધે. શ્રીજી મહારાજે તમામ ભક્તિનો આધાર જ જીભ ઉપર છે. જીભ છે એ જ ભક્તિનો આધાર છે. જેની જીભ જેટલી આમ એટલી ભક્તિ એની આમ આમ છે, હાલક ડોલક છે, એની ભક્તિનો કોઈ નિર્ધાર જ નથી. એવું શા માટે કીધું, તમામ ઇન્દ્રિય જીતાઈ ગઈ હોય પણ જો જીભ નથી જીતાઈ તો માનવું કે હજુ હારેલો જ છે. એ ક્યારેય પણ સાધનાના માર્ગની અંદર શિખર સર નહીં કરી શકે, કારણ કે જીભ હજુ નથી પકડે. બોલો, આ મને લાગે આ તો કથા સાંભળીને ઘણા થશે કે હવે તો બસ દૂધ ભાત જ ખાવા છે, છોડી દો બધું. ના, એ અતિ પણ ના કરતા. હમણાં મહારાજ આગળ કહેશે, યુક્ત આહાર વિહાર ભગવાને બહુ ધ્યાનથી અને બહુ વિચારથી કીધેલો છે. આગળ મહારાજ એનું રિએક્શન કહેશે કે કોઈ વાતને સાંભળીને જો વેગમાં ચડી જાય ને તો પ્રોબ્લેમ થાય. ઉદયકુંવરબાને ત્યાં આગળ મહારાજે કીધું પ્રગટ થઈને કે તમારે આટલો બધો ટાઈમ, ઊંઝા ગામના હતા, કે તમારે આટલો બધો ટાઈમ આની અંદર જતો રહે ચાલે? તો મહારાજ શું કરું, તમે અમારા ભક્ત છો, આખો દી આ રસોડામાં છે ને, તમે ના શોભો, આજથી એક સિંગોળું ખાજો, એક સિંગોળું, એક સિંગોળું ખાઈને મારું ભજન કરવાનું થશે? મારા તમે કોણ થાય જ ને. એ ઉદય કુંવરબાએ એક સિંગોળું ખાઈ આખી જિંદગી ભજન કર્યું. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે અમારા થાળની જરૂર જ નથી, તમે માનસી પૂજામ ધરાવી દો અમે જમી લેશું, માનસી પૂજામ ધરાવી લો અમે બધું જમી લેશું. આપણે તો ઘણીક વખત વિચાર લેવું, ખરેખર મને મહારાજ માટે નિષ્કામ ભાવ જ હોય તો વાંધો નહીં. આપણે તો મહારાજનું નામ હોય ને આપણું કામ હોય. શું કે ઘણા તો એટલા બધા ગુણિયલ ભક્તો થઈ ગયા હોય ને, એટલે મહારાજ માટે મેથીના ભજીયા કરો, હવે મહારાજ જમે થોડું, મહારાજ જમે ને. હવે મહારાજ એટલે એના ઘરવાળાને એવું સમજાવતા હોય કે મને મહારાજની કેટલી ચિંતા છે, મહારાજની અંદર કેટલો ભાવ છે, તું રોજ રોટલી શાક ખવડાવે છે, મને ચિંતા થાય કે મહારાજ ભજીયા હજુ નથી ખાતા. પણ એ ભગતે વિચારવું જોઈએ કે આ મેથીના ગોટા હું કહું છું એ મારી આ શક્તિથી કહું છું કે ભગવાનની મને ચિંતા થાય છે. અને પોતાની આસક્તિ હોય તો એ કેવું જ, યુક્ત આહાર વિહાર, ઈચ્છા થાય એટલે થોડું ભગવાનને ધરાવીને જમી જ લેવું, પણ ખબર હોવી જોઈએ કે આમાંથી પાછું વળવાનું છે, આ બધું જ મારે એક દિવસ મૂકવાનું છે, આટલી ખબર રહેવી જોઈએ, નહીં તો અંતકાળે આ જીભ બહુ નડે છે. એટલી બધી નડે છે, એટલી બધી નડે છે કે એટલી વસ્તુ કોઈ નડતી નથી. માટે આ જીભને એટલી બ્રેક અત્યારથી મારશું ને ત્યારે એ બ્રેક વાગતા વાગતા ક્યારે વાગી રહેશે, ટ્રાય કરીશું ત્યારે. એટલે યુવા અવસ્થાની અંદર મહારાજ કે આહાર ક્ષીણ કરવો. બીજું, ડોંગરેજી મહારાજ એવું કહેતા કે સાત્વિક આહાર ગમ ખાવાની શક્તિ,
સાત્વિક આહારથી ગમ ખાવાની શક્તિ આવે છે. ગમ એટલે સહન શક્તિ વધે છે ને. આપણે ગુરુજી એક કથામાં કહે છે, કમ ખાવ, ગમ ખાવ ઓર નમ જાઓ. ઓછું જમો, ગમ ખાવ, કંઈક હોય તો ભૂલી જાઓ, અને નમી જાઓ તો બહુ ભગવાન રાજી થાય. લો, ભોજન સાથે ભજન બળે તો ભક્તિ બની જાય છે, અને ભોજન કરતી વેળાએ મૌન રાખી હરિસ્મરણ કરો. આપણે તો ભોજન કરતા હોય તો ઓહો ઓહો હો, ઘણા તો જમવા બેઠા હોય તો લાગે કે જાને આ આ પેલા હાર્વર્ડ પેલેસની અંદર આને જમવા બેહાડ્યા છે, ચંદ્ર ઉપર જમવા બેસાડ્યા છે, જાને આની પાછળ કાળ આવે ફરવાનો જ નથી. કલાક, એક કલાક સુધી ગૃહસ્થ આશ્રમમાં જમવા માટે 5 માણસને બેહાડ્યા હોય, અને એના જે ગામ ગપોટા સહિત જમતા હોય, અને એનું જે એને શું ખાવતું હોય, હા હા હી હી ઓહો ઓહો ઓલું તેલું વ્યવહાર. અરે ભાઈ, ભોજન છે એ કાંઈ ખુશી મેળવવા અને આનંદ મેળવવા માટેનું સાધન નથી. ભોજન એ સાધન છે, ભોજન છે એ સાધન છે. જેવી રીતે એક સાધના છે માળા કરવી, ભજન કરવું, એમ ભોજન કરવું એક સાધના છે, જમવું એ પણ એક સાધના છે, એક સાધન છે. ભગવાનને પામવા માટેનું સાધન છે જમવું, એ ભગવાનને પામવા માટેનું, કે આ દેહ ટકે તો આ દેહ દ્વારા ભગવાનની ભક્તિ થાય એના માટેનું સાધન છે. એની જગ્યાએ એ ભોજનને આનંદનું સાધન બનાવી દીધું, ભોગનું સાધન બનાવી દીધું. એટલે એની જે ભોજન તરફની વૃત્તિ છે એ વૃત્તિમાં નિર્ગુણ ભાવ રહેવો જોઈએ, પરબ્રહ્મને મળવાનો ભાવ રહેવો જોઈએ, એની જગ્યાએ ભોગ પ્રધાન થઈ ગયું. એટલે એક કલાક ભગવાનના 5 ભગતો ભેગા થઈને ભોજન એ જે સાધના છે એને જ એને સાધનાનું વિરોધી બનાવી દીધું, ભોગનું સ્થાન બનાવી દીધું, આસક્તિનું કેન્દ્ર બનાવી દીધું, બંધનનું કારણ બનાવી દીધું. પણ 5 ભક્તો બેઠા હોય અને એ ઠાકોરજીને પ્રસાદ ભલે ને શ્રીખંડ પૂરીને ભજીયા ધરાવ્યા, ભગવાનને ધરાવી અને ગ્રાસે ગ્રાસે મહારાજને સંભાળતા હોય, શ્લોક બોલતા હોય, મહારાજના તિલચિહ્નો બોલતા હોય, એકાબીજા સાથે મહારાજના ચરિત્રોની વાતો કરતા હોય, સંતોની વાતો કરતા હોય, ભક્તોની વાતો કરતા હોય, મહિમાની વાતો કરતા હોય, ઠાકોરજી જમાડતા હોય, ભલે 2 કલાક જમે, નો પ્રોબ્લેમ. 2 કલાક ભલે થઈ જતા, નો પ્રોબ્લેમ. ધેન એને જેટલું નથી ધાર્યું એના કરતાં વધારે ભલે જમાઈ જતું, નો પ્રોબ્લેમ. પણ ભોજનની જે પદ્ધતિ છે એને સાધનની જગ્યાએ ભોગનું જો સાધન બની જાય તો શ્રીજી મહારાજનામાં કુરાજીપો થાય છે. ભગવાનનો પ્રસાદ હોવા છતાંય રાજબાની કથા છે, વાંકિયાના રાજબાને શ્રીજી મહારાજ પ્રસાદીનો થાળ અનેકા અનેક વખત આપતા, તો રાજબા શું કરતા, એમાંથી ફક્ત ભાતનો પ્રસાદ લઈ લેતા અને બાકીનો થાળ બીજી બધી બાઈઓને આપી દેતા. અંદર બધું જ હોય, મિષ્ટાન હોય, ફરસાન હોય, બધું જ હોય. તો બધો ભગવાનનો જ પ્રસાદ છે ને, બધો જ ભગવાનનો. હું નથી કહેતો ઘણી વખત અન્નકૂટમાં બધી વસ્તુ ધરાવી હોય અને પછી આમ અન્નકૂટનો પ્રસાદ લઈને ફરતા હોય ને. તો અમે સંતો ફરીએ તોય, ઘણા ભગતો તો એ બરાબર છે, દેહને જે અનુકૂળ ના હોય ને એ શાસ્ત્રોમાં લખ્યું છે, ભગવાનનો પ્રસાદ હોય તો પણ ના લેવો. દેહને અનુકૂળ ના હોય તો સહેજ લઈ લો, બહુ મહિમા હોય તો, અથવા તમે હાથ જોડી દો ને તો એ પ્રસાદનું અપમાન નથી. તમારા દેહને અનુકૂળ નથી એવો કોઈ પણ પ્રસાદ છે તો ભગવાન ના પાડે છે, બે હાથ જોડી દો ના લેશો. પણ દેહને અનુકૂળ બધું જ છે, પણ આમ તમારે 25 આઈટમ હોય અન્નકૂટની, હવે અમે તો આમ 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 પીરસતા હોય તો ઘણા ભક્તો, સ્વામી એ નહીં ઓલું, સ્વામી એ નહીં ઓલું, હવે 200 ને પીરસવાનું હોય, એ નહીં ઓલું, એ નહીં ઓલું, તો આપણને થાય એ નહીં ઓલું કે માને ભગવાનના પ્રસાદનો મહિમા છે કે અંદરથી હલવો ગોતે છે, અંદરથી ઘારી ગોતે છે, એટલે ઘારીને હલવો જ્યાં ગોતે છે ત્યાં જ પ્રસાદ પૂરો થઈ ગયો, એ પ્રસાદ રહ્યો જ નથી, એ સગુણ ભાવને ને ભોગ પ્રધાન વસ્તુ થઈ ગઈ, જે નિર્ગુણ ભાવવાળી હતી ભોગ પ્રધાન થઈ ગઈ. માટે ભગવાનના ભક્તોએ આહાર ઉપર અતિ, આપણે બધા સાધક છીએ એટલે આપણે બધાએ વિચાર કરવો જોઈએ અને વિચારીને એની લોલુપતા ટાળવી જોઈએ. આપણે માલિક છીએ અને ઇન્દ્રિયો નોકર છે, હવે એ બધા આપણી પર રાજ કરવા લાગે એ અહીંથી જ કરે છે. આ ભોજન એવું થાય ને એ પછી ઇન્દ્રિયો કંટ્રોલમાં રહે નહીં, ઇન્દ્રિયો બધી જ ફાટે, ના જોવાનું જોવડાવે, ના કરવાનું કરાવે, કારણ કે તાકાત એની વધી જાય છે. માટે ભક્તિમાં જીભ મુખ્ય છે, જેની જીભ શુદ્ધ છે તે જ ભક્તિ કરી શકશે, બીજો કોઈ ભક્તિ નહીં કરી શકે. બહુ સરસ 4 નિયમ દ્વારા સુખી જીવન જીવી શકાય એવું કીધું છે. 1 ઓછી જરૂરિયાત, ઊંચા વિચારો, સાદું જીવન અને સાત્વિક ખોરાક. આટલી વસ્તુ જેમાં હોય, આ 4 વસ્તુ, એ માણસ હંમેશને માટે સુખી, હંમેશને માટે. ઊંચા વિચારો, સાદું જીવન, ઓછી જરૂરિયાત અને સાત્વિક ખોરાક, આ
આ માણસ સદાય સુખી લો. એને સાત્વિક ખોરાકવાળાને કેટલી વાર લાગે? કાંઈ વાર ના લાગે. જેને આપણે આમ ચટપટા જોઈતો હોય એને કેટલી બધી વાર લાગે? પાંચ વસ્તુ આ બનાવો ને આ બનાવો, સાત્વિક ખોરાકવાળાને શું વાર લાગે? એટલે યુક્ત આહાર વિહાર. આપણે કાંઈ રોટલાને છાશ જમી લેવાની જરૂર નથી. મહારાજ વખતના સંતોની ઘણી બધી કથાઓ છે ને, ભક્તોની કથાઓ છે. ડોસાભાઈ હતા તે હુકો રોટલો જમતા, હુકો રોટલો ખાતા. સંતો કે ભગત આ હુકો રોટલો ખાવ છો? તો કે હુકો ખાઈએ હરામ ખાઈ, કે હું તો સ્વામિયાણ સ્વામિયાણ બોલીને ખાઉં છું, કે આ તો ઘીગોળવાળો રોટલો છે, આવું કહેતા. ડુંગરજી કરીને એક હરિભગત હતા, શ્રીજી મહારાજ પાસે આવ્યા. અને મહારાજ પાસે આવ્યા ને, એનું ગામ માનકુવા હતું. મહારાજ પાસે આવ્યા એટલે મહારાજ પાસે આવ્યા ને મહારાજ એને દાળ રોટલો જમવા આપ્યા. દાળને રોટલો જમવા આપ્યા ને તો દાળના સબળકા બોલાવે જમતા જમતા. ગનાને સબળકા બોલાવવાની ટેવ બહુ હોય, તે સબળકા બોલાવે. મહારાજ કહે, એ ભગત આ હબળકા આટલા બધા ના શોભે, આટલો બધો સ્વાદ કરો છો, પણ મહારાજ મારે તો દાળને હબળકો ના બોલે તો મારથી દાળ પીવાય જ નહીં. કે મારે હબળકો ના બોલે તો દાળ મને ગળા હેઠી ઉતરે જ નહીં. મહારાજ કે આને સ્વાદ કહેવાય, આ હબળકા તમારા સ્વાદ ના બોલે છે. મહારાજે આવું કીધું લો. ત્યારે ડુંગરજી ભગતને મહારાજે ત્યાં આગળ કીધું. ત્યારે ડુંગરજી ભગત રાજપૂત હતા. અને પછી એ કે મને ગળે નહીં ઉતરે. મહારાજ કે ના ઉતરે તો ના ઉતારશો, પણ આ બંધ કરો. એને દાળ જમ્યા વિના મહારાજે ઊભા કર્યા, આવું કીધું હતું મહારાજને. રોક્યા હતા, ટોક્યા હતા શ્રીજી મહારાજ આવું ધ્યાન રાખતા. એક વખત મહારાજ ગામ દોણથી જમીન મધ્યાહને નીકળ્યા. બહુ મજાની વાતો છે. અમારી સંતોની જાજી આવે, આ તપની વાતો છે ને. શું કરીએ નીલકંઠ સ્વામી હારું, મહારાજને તપ કાર્યના દસમામાં આપણી માટે જ કીધું એટલે આ લોકો છૂટા થઈ ગયા છે. આપણને જ કીધું કે સાધુને તો મહારાજને તપે કરીને રાજી કરવા. હારું ગ્રહસ્થને ક્યાંય કીધું નહીં તપે કરીને રાજી કરવા, પણ સાધન તો છે જ બધા માટે છે. અમારે કાર્યને દસમાં મહારાજ કહ્યું સાધુને તો તપે કરીને જ રાજી કરવા, પણ તમારે બહુ મોટું તપ છે. એટલે સંતો જ્યારે નીકળ્યા, જમાડીને નીકળ્યા, એક બ્રાહ્મણે જમાડ્યા હતા સંતોને. આવે છે ને ભાયાત્માનંદ સ્વામીની વાત છે, 103 નંબરની વાત છે, એમાં આવે છે. પછી મહારાજે સંતોને રસ્તા વચ્ચે પૂછ્યું કે સ્વામી, ફલાના સ્વામી કેટલી વાર રોટલી લીધી હતી? ઓલા સ્વામી કે મહારાજ 4 વખત. બરાબર. દૂધપાક કેટલી વાર લીધો હતો? મહારાજ 2 વખત. દાળ કેટલી વાર લીધી હતી? મહારાજ 1 વખત. ભાત કેટલો લીધો હતો? મહારાજ 1 વખત લીધો હતો. સારું, તમે સ્વામી કેટલી વાર રોટલી લીધી હતી? દૂધપાક કેટલો? દરેક સાધુને પ્રશ્ન પૂછ્યો અલગ અલગ. પછી મહારાજે દરેકનું માપ જોઈને, કોઈ ખોટું તો બોલે નહીં કારણ કે મહારાજે પીરસ્યું હતું સ્વયં. હવે સંતો 3 દિવસના ઉપવાસી હશે, અને ભગવાન સંતોમાં તો ભગવાન પ્રવેશ કરે, મુક્તો પ્રવેશ કરે તો જ જમી શકે ને, બાકી જમાય? આપણે ત્યાં એક સ્વામીએ પરચો પૂર્યો. અમારે સંત શિબિર હતી, આપણા અભિષેક સ્વામી અને 2-3 સંતો હતા, અને એવો પરચો પૂર્યો. આપણે કુંડળવાળા આપણા સંપ્રદાયના બહુ મોટા સદગુરુ એવા પરમ પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, ઘણી વખત એમની કથા વાર્તા સંતોને યાદ કરે. તેવા 2-4 સંતો ભેગા થયા હતા, આપણાય સંતો હતા અને બીજાય હતા, અને ગારી આખી મૂકેલી. ગારી કોઈ ખાઈ કે જમીન ઊભા થયા અને પછી ગારી જમાડી. તો સંતો હજુ યાદ કરે કે સચ્ચિદાનંદ સ્વામી આખો પટારો ભરીને લાડુ જમી ગયા હતા. એ કથા તેદી સાંભળી, સારું આજ હોય પણ આજે છે, આજે પરચા પૂરવાવાળા છે. બાકી પટારો ભરીને તો લાડુ કોઈ ખાઈ કે? સચ્ચિદાનંદ સ્વામી બીમાર હતા ને ખાઈ ગયા. બોલો, પટારો ભરીને ખાઈ ગયા? પટારો ભરીને લાડુ જમી ગયા ને પાછા કે હાંજનો ટાઈમ થાય કેજો, આ તો બીમાર હતો એટલે હરખું જમાયું નથી. એમાં સંતો જમીન ઊભા થઈ ગયા હતા, એને ગારી ચોકી ભરીને જમાડી દીધી મોટા સંતો. એને મોટા સંતોનો મહિમા સમજીને જમી ગયા, જલેબી જમી ગયા, પણ એ તો મહિમાથી જમાય, ભગવાન બેઠા હોય તો જ જમાય. આ સંતો બધા જમીન ઊભા થયા એટલે મહારાજે સંતોને આવું બધું પૂછ્યું. પછી મહારાજ કે તમે છે ને 10 શેર જમ્યા સ્વામી. 10 શેર એટલે કેટલું થયું? 5 કિલો. એક સ્વામીન કે તમે 15 શેર જમ્યા, એક સ્વામીન કે તમે 5 શેર જમ્યા, એક સ્વામીન કે તમે 7 શેર જમ્યા. પછી મહારાજ કે તમે બધા સાધુ છો કે? આવું વઢ્યા મહારાજ, તમે બધા સાધુ છો? આ તમને એવું ના થાય ને કે ખાલી સ્વામી તો અમારી જ વાતો કરે, એમની જ કંઈ કરતા નથી, આ સાધુ માટે અમારા માટે આવી ગઈ ને. તમે બધા સાધુ છો, પેટ ભરા છો કે? મહારાજે આવો શબ્દ સીધો કીધો સંતોને. આ તો કે ઓલા બ્રાહ્મણ વાહે સારું છે કે અમે હતા તે રસોઈ વધી નહીં, તો એને એને બધા કુટુંબીજનો શું કરત કે તમે બધા જો અમે ઊભા જ ના થયા હોત
અને તમે તો અમે ઊભા થયા એટલે ઊભા થઈ ગયા, પણ અમે ઊભા જ ના થયો તો ઓલા બ્રાહ્મણના ઘરવાળા શું ખાત બધાય? બોલો, આવું મહારાજે કીધું. પણ મહારાજને તપ વાલું, પેલા ગ્રહસ્થ ભગતની સબડકા બોલાવતા હતા તો એને કીધું તો ત્યાગીને મહારાજ કહેતા, પણ મહારાજને અતિ પડતો આહાર એ મહારાજની રૂચિમાં નથી, એ વાત બહુ નક્કી છે. કારણ કે સાધકને સાધનામાં એ નુકસાન કરે છે. સિવાય ભગવાનના મોટા પુરુષો ક્યારેક તો તમને એમ થાય કે સંતો ઘણી વખત બહુ આગ્રહ કરે, ગુરુજી ઘણી વખત બહુ આગ્રહ કરે, ભાઈ કરે, એ ક્યારેક કરે ત્યારે એ પ્રસાદ જ આપણી સાધના થાય. એ પ્રસાદ છે એ જ આપણી સાધના બને. એ પ્રસાદ છે એ વસ્તુ આપણી આસક્તિ નથી. એ વખતે આસક્તિ કઈ થાય કે મારે નથી ખાવું, એ આસક્તિ. ત્યારે નથી ખાવું એ આસક્તિ, એની વાત આગળ આવશે ને ત્યારે એવા દ્રષ્ટાંતો આવશે, હમણાં આગળ આવશે કે કેવું અતિ સર્વત્ર વર્જે, પાછો અતિ કરે તો કેવું કરવું, એ વિવેક આગળ આવશે ત્યારે એવા દ્રષ્ટાંતો પણ આવશે. પણ શ્રીજી મહારાજને આજ તો રુચિ એવી છે કે આપણે બધા યુક્ત આહાર વિહાર કરીએ તો મહારાજ બહુ રાજી થાય, જેનાથી ઇન્દ્રિયો પણ કંટ્રોલમાં આવે. એક બહુ સરસ દ્રષ્ટાંત મને મળ્યું હતું. ઓજત નદીને કાંઠે એકવાર મહારાજે સંતોને બેસાડ્યા, ભક્તો બધા બેઠા હતા, તો ઓજત નદીના કાંઠે શેરડીના સાઠા આવ્યા, આખું ગાડું ભરીને આવ્યું. પછી અંદર થોડા પાતળા હતા અને થોડા જાડા હતા, એટલે સંતો ભક્તો એવા હતા કે દરેકને શેરડીના સાઠા થઈ રહે એવું કદાચ શક્ય નહોતું. કોઈકને પાતળો આવે ને કોઈકને જાડો આવે તો જ થઈ રહે. એટલે મહારાજે એવું કર્યું કે મહારાજ જો કોઈને આપે જાડો પાતળો તો એમ થાય કે ભગવાને પક્ષપાત કર્યો. એટલે મહારાજ તો ભગવાન હતા ને, પૂરબ્યા ભગવાન. મહારાજ કે ચાલો બધા આંખ બંધ કરી દો, મારી પાસે આવો એટલે આંખ બંધ કરીને શેરડીનો સાંઠો લેવાનો. એટલે જે આવે ને બધાએ શેરડીના સાંઠા લીધા. એટલે મહારાજે પરીક્ષા જ કરી હતી, આમ તો ભગવાન ધારે તો શેરડી વધારી દે ને, મહારાજે પરીક્ષા જ કરી. પણ આંખ બંધ કરીને શેરડી લેવડાવી ને તો એ પાતળી શેરડી પડી રહી, જાડી બધી ઉપડી ગઈ. તો શું કપટ કર્યું હશે? ના, આમાં આમ સહેજ હાથ ફેરવે એટલે ખબર પડી જાય કે પાતળી છે કે જાડી. એટલે આમ જાડી હોય, આમ બે પાંચ હોય, આમ હાથ નાખે એટલે ખબર પડી જાય ને, એટલે જાડી હોય ખેંચી લે, પાતળી પડી રહી. અને પછી મહારાજે છે ને એ ગરીબગત બરફીની માટલીઓ લઈને આવ્યા. એટલે આ બાજુ સંતો ભક્તો બધા બેઠા હતા, એમ થયું કે શેરડી મળી અને હવે બરફીનો વારો. વાહ, શું ભગવાનનો રાજીપો છે, શેરડી મળી ગઈ અને બરફીની માટલીઓ આવી ગઈ, ભગવાન સ્વામિનારાયણ તો ધારે ને આ વરસાદ પાડે લાડવાનો. મહારાજનું સર્વોપરીપણું, મહારાજનો મહિમા, તો મહારાજને કેટલી આપણી ચિંતા છે. બધાને આવા સંકલ્પો થવા લાગ્યા અંદર, મહારાજને કેટલી ચિંતા. અચાનક ભગત આટલી બધી માટલીઓ લઈને બરફીની આવ્યો, શેરડી જમીશું ને ઉપર બરફી જમીશું અને બરફીના માટલીઓ આટલી બધી છે એટલે મહારાજ પોસે પોસે માછ બધી આપણને બરફી આપશે. મહારાજને આમ એક બે તો આપવી ગમે જ નહીં, આમ જ મહારાજ તો ઠાલવે અને બધી બરફી જમશું, કેવી સરસ મજા આવશે. આવા બધા સંકલ્પો કેટલાકને થતા મહારાજે ઓજત નદીની અંદર માટલીઓ ફોડીને બરફી ઓજત નદીમાં નાખી દીધી બધી. પેલા ભગત જેવા લાવ્યા ને મહારાજ, કે ભગત બરફીનો ઉપયોગ કરવાનો છે, હા મહારાજ જમાડો. તે મહારાજ છે ને માટલીઓ લઈને ઓજત નદીમાં જઈને બધી માટલી તોડ નાખીને બરફીને ઓજત નદીમાં વિસીધી વેવડાવી દીધી. જા કે બરફીને કે જતી, ઓલા બધા જોઈ રહ્યા, બધા જ ભક્તો સંતો, મહારાજ કોણ બોલે કે મહારાજ આ કેમ કર્યું? માલિકનો કોઈ માલિક? બધાને ખબર પડી ગઈ કે આપણને જે હૃદયમાં ગલગલિયા થયા ને એટલે આ મહારાજે દવા કરી, દવા કરી. ભાઈ મહારાજે હાંજે સભા કરી ત્યારે મહારાજે કીધું કે હે સંતો, હે ભક્તો, તમે મારી મૂર્તિના પ્યાસી થયા છો કે બરફી માટે જન્મ્યા છો? બરફી માટે આ સત્સંગમાં આવ્યા છો કે તમે મારું સુખ મેળવવા આવ્યા છો? તમને આવા સંકલ્પ થયા ને એટલે અમે બરફી ઓજત નદીમાં નાખી દીધી, એ બરફીનો પ્રસાદ જમીન તમારા જીવનું હારું ના થાત. મહારાજ આટલું અનુસંધાન ત્યાગી ગ્રહીને અપાવતા. માટે આપણે સાધક છીએ, મહારાજનો એવું એક મત છે કે ભગવાનનો ભક્ત હોય એ યુવા અવસ્થા હોય એને તો ખાસ, કારણ કે યુવા અવસ્થામાં ઇન્દ્રિયો બહુ જોરવાળી હોય. હવે છોકરો હોય ત્યારે તો કુદાકૂદ કરતો હોય, હજુ નાનો હોય, અને બૂઢો થઈ ગયો હોય ત્યારે ઢીલો જ થઈ ગયો હોય, હોય શું પાવર જ ના હોય અંદર, બધી બાજુ શેરડીનો સાઠો આવે પૂરો જ થઈ ગયો, રસ બધો નીકળી ગયો હોય, કૂચાર્યા હોય, તે એમાં ઇન્દ્રિય આવે, આંખે દેખાતું ના હોય, કાને સંભળાતું ના હોય, પેટમાં કાંઈ પચતું ના હોય, પગે આમ આમ ડોલતા હોય, તો હવે એવાને શું ઇન્દ્રિયો આવે જોર કરે?
પછી બાપા માળા કરતા હોય, ઓહો બાપા સ્થિત પ્રજ્ઞ, સ્થિત પ્રજ્ઞ થાય, હવે બીજું છે શું બાપામાં? હવે બાપા બીજું કરે એવું સ્થિત પ્રજ્ઞ થાય તોય, એટલું થાય તોય સારું છે, ઘણા તોય નથી થતા, એટલું થાય છે તોય સ્થિત પ્રજ્ઞ નથી થતા, બોલો. પણ તોય એટલું માળા કરે ને બેઠા ભજન કરે એ નહીં, પણ યુવાવસ્થા હોય, જેના પગમાં તાકાત હોય, હાથમાં તાકાત હોય, આંખો હજુ બરાબર જોરવાળી હોય, કાન બરાબર હોય, એવા જે છે એને મહારાજ કે યુક્ત આહાર વિહાર કરવો, અતિશય જે તે ના ખાવું, અને ભગવાનના ભક્ત છે ને બહારનું તો બિલકુલ ના ખાવું. આ કથા સાંભળવાવાળા, લાઈવ કથા સાંભળવાવાળા ભક્તોને ખાસ કરબદ વિનંતી, ભગવાન સ્વામિનારાયણ જો યુવા અવસ્થામાં યુક્ત આહાર વિહાર કરવા કહેતા હોય, આહાર અને વિહાર બે યુક્ત, જ્યાં ત્યાં ફરવું નહીં, એની વિશે થોડુંક કાલ સમજીશું પછી આગળ જશું. પણ યુક્ત આહાર વિહાર જો જે ધર્મમાં રહીને કરવાનો છે એમાં પણ લિમિટ બાંધતા હોય, તો પછી હોટલનું કે બહારનું તૈયાર કે જેનું તેનું બનાવેલું, હાવ અધર્મી માણસોના હાથનું, એ તો ખવાય જ કેમ, એ તો જી બેઠું ઉતરે જ કેમ, આ કંઈ ગટર થોડી છે કે આની અંદર જે આવ્યું એ બધું પધરાવી દેવાય, આ કંઈ ગટર છે? આ દેહ તો ભગવાનને પામવાનું સાધન છે, અને આ દેહ ભગવાનને પામવાનું સાધન છે. જો એક 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 ભીષ્મ પિતામહ જેવો એક આટલો બ્રહ્મનિષ્ઠ પુરુષ કહેવાય એવા ભીષ્મ પિતાની વૃત્તિ દુર્યોધનની દૃષ્ટિથી પડેલા ભોજનથી જો બગડી જતી હોય, તો આપણે દારૂને મીટવાળાને અધર્મી માણસોના હાથના પીજાન તાકોબેલને જે કંઈ ખાવાનું છે બધું નથી ખાવાનું, એ બધું ઉતારી જતા હોઈએ, અને ઉતાર્યા પછી આપણે એવી આશા રાખતા હોઈએ જે તે કેટરિંગમાં જ્યાં ત્યાં જે તેનું રાંધેલું ગાળ્યા ચાળ્યા વિનાનું જેવું આવ્યું એવું ડુંગળી લસણનું ભેગું રંધાતું હોય, ઘણા કે ના, પણ અમારે ડુંગળી લસણ વિનાનું જુદું હોય, શું જુદું હોય, કપાળ જુદું હોય, એકનો એક જ ચમચો હોય, એકના એક તાવેથા હોય, એકનું એક જ બધું હોય, અને બધું ભેગું થઈને જે તે માણસોનું રાંધેલું કોઈ ખાય અને એવો વિચાર કરે હું મહારાજની મૂર્તિમાં મસ્ત થઈશ, એવો વિચાર કરે કે હું સ્થિતિને પામીશ, એવો વિચાર કરે કે હું ધામને પામીશ, બહુ દૂર થઈ જાય એના માટે ધામ. માટે એટલું તો કમસે કમ નક્કી કરીએ કે ભગવાનને ધરાવાય નહીં એવી કોઈ વસ્તુ મારે આ જીભ ઉપર મૂકવી નથી, જે ભગવાનને કામમાં ના લાગે એવી કોઈ વસ્તુ મારે જીભ ઉપર મૂકવી નથી, આટલો નિયમ રાખીશું તો પણ ભગવાન આપણી ઉપર રાજી થશે. યુક્ત આહાર વિહારની અંદર ભલે તમે જે કાંઈ મહારાજને ધરાવીને રગડા પેટી જમો, પાણીપુરી જમો, ઘારી જમો, જે જમવું એ જમો, મહારાજને ધરાવીને ઘેર બનાવીને, પણ બહારનું તો કમસે કમ આટલા મહારાજના ઉપદેશમાંથી બંધ કરીશું તો મહારાજ અતિ રાજી થશે. એકાદશીનું વ્રત ધ્યાનથી કરીએ તો મહારાજ રાજી થશે. એક દિવસ આપણે યુક્ત આહાર ઉપર જવું પડશે એવો મહારાજનો મત છે. તો ઇન્દ્રિયો આવી રીતે કંટ્રોલમાં આવે છે. હવે ઇન્દ્રિયોનો કંટ્રોલ એ સહિત હજુ એક બીજી પણ પ્રક્રિયા જરૂરી છે કે જે પ્રક્રિયાથી આ અડધી પ્રક્રિયાથી 50% પાર્ટ થયો, હવે બીજો 50% પાર્ટ આમાં જોઈન્ટ થશે એટલે એનું ફળ આવશે પરમ દ્રષ્ટવા નિવર્તતે. એ જે છે એનું ફળ આવે, બીજો 50% પાર્ટ આવશે, બે પાર્ટ ભેગા થઈને ફળ સુધી પહોંચાય એવો આ મહારાજે રસ્તો બતાવ્યો છે. હરિકૃષ્ણ મહારાજની જે. શ્રીપતિમ શ્રી ધર્મ સર્વદેવેશ ભક્તિધર્માત્મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિના નીલકંઠં ભજે. હરિકૃષ્ણ મહારાજની જય.